जय श्री स्वामीनारायण। मारा वाला हरिभक्तो, आ सेकंड पार्ट मा आपने जोशु कि आपने बदा साथे थईने एकता केवी रीतना लावी शके, एक विजन केवी रीतना स्थापी सके, अने एक परिवार ना आप केवी रीतना बनी सके। जेम आपने पार्ट वन मा जोयु के महाराज ना समय मा एकता होती, पर हवे आपने बदा जुदा जुदा थई गया छे। एटले भक्तो, हवे आपने महाराज नी प्रेरणा थी आपने पाचो सब लावो पड़से। हवे जुदा जुदा लोगो नथी जोता, बस एक लोगो जोई छे, बस एक परिवार ना आपने बाळको छे, अने सिर्फ एक दिशा मा आपने जावु छे। सौथी पहला आपने एक प्रोफेशनल माइंडसेट लावो पड़से, जे महाराजे सारंगपुर आधार वचनामृत मा कीधु के आपने एक बिजनेसमैन जेम आपने एक नामू राखवु, અને જોવું કે આપને સત્સંગમાં દિવસે દિવસે વધઘટ થાય છે તો નહીં। શ્રીજી મહારાજ આપની માટે જે સ્ટ્રક્ચર સ્થાપ્યો છે તેને આપણે સ્વીકારીને આપે આગળ વધી શકે। હવે જો આપણી પાસે બે આચાર્ય મહારાજ છે અને તેની સાથે મુખ્ય મંદિરના વડીલ એવા મહંત અને સંતો છે, તેઓ સૌ સાથે ભેગા થઈને તે આપના એક્ઝિક્યુટિવ બોર્ડ છે। આપના બે આચાર્ય મહારાજ શ્રી ચેરમેનનો રોલમાં આપણે જોઈ શકે, જે મહારાજે દેશ વિભાગનો લેખમાં કીધું છે, તેમજ કે સત્સંગ સ્થાપન કરવું, ધર્મ મર્યાદાનું રક્ષણ કરવું, મૂર્તિ પ્રતિષ્ઠા કરવી, સંતોને દીક્ષા દેવી અને હરિભક્તોને ગુરુ મંત્ર દેવો। એટલું જ નહીં પણ મહારાજે જે નિયમો આપ્યા કે નરનારાયણ દેવ દેશના ભક્તોને અહીંયા ધર્માડો દેવો અને લક્ષ્મીનારાયણ દેવ દેશના ભક્તોને અહીંયા ધર્માડો દેવો, તેનો આપને કઈ ફેરફાર નથી કરવો। જે મહારાજે કીધું તેમ જ કરવું છે, પણ મુખ્ય રહસ્યની વાત એ છે કે હવે બે આચાર્ય મહારાજ સાથે મળીને વાત કરશે, એક સંગતમાં કામ કરે અને એક વિઝન અને એક પરિવાર લઈને પ્લાનિંગ કરે। આપણે ઇતિહાસમાં જોઈ તો અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ પાસે કેટલો સંપ હતો કે બધું કામ સાથે મળીને કરતા। હવે આપના મુખ્ય મંદિરના મહંતો કે વડીલ સંતો તેમાંથી આપને સાથ તો આથ લઈ શકે છે કે જે એક્ઝિક્યુટિવ બોર્ડમાં જોઈન થઈ શકે। તેનું રોલ છે કે આચાર્ય મહારાજજીને એડવાઇસ દેવું અને મદદરૂપ થવું અને જોવું કે સત્સંગમાં ધર્મ મર્યાદાનું પાલન સૌ કરે છે તો નહીં, અને ખાસ વાત કે સૌ સંતો અને ભક્તો જે સત્સંગનું પાલન પોષણ કરનારા તે સૌ સંપતિ અને એક નિષ્ઠાથી સાથે કામ કરે। આપના સૌ સંતો માં સમાન છે, ભલે નરનારાયણ દેવ દેશના સંતો હોય તો લક્ષ્મીનારાયણ દેવ દેશના સંતો હોય, આપને જરૂર યાદ રાખવાનું કે સૌ સંતો આપના સ્વામિનારાયણ ભગવાનનો ભગવો હોયદો છે। અને ભક્તો, ભૂલ ક્યાં થાય છે કે જ્યારે આપણે સંતમાં નાની મોટી ભૂલ જોવાય જાય છે ત્યારે આપણે તે સંતમાં અવગુણ લેવાય જાય છે, પણ
પણ આપણે એમ નથી જોતા કે આપણામાં કેટલા દોષ ભરેલા છે. આપણે આપણા અવગુણ સામે નથી જોતા. માટે હવેથી ભક્તો એવું કઈ દોષ જોવા જાય તો આપણે એક મારા કરવી તે સંત માટે અને પ્રાર્થના કરવી કે મહારાજ તેમની રક્ષા કરે. અને મારા પ્યારા સંતોને પ્રણામ કરીને વિનંતી કરું છું કે સૌ સંતો સાથે અરસ પરસ પ્રેમ રાખો અને એમ જોવું કે બધા સંતો એક પરિવારના છે. હવે ત્યાર પછી આપણું સ્ટ્રક્ચર એક્સપેન્ડ કરે. હવે એક્ઝિક્યુટિવ બોર્ડ નીચે આપના એક ચીફ સત્સંગ ઓફિસર હશે જે CEO નું કામ કરશે. તેનો મુખ્ય રોલ છે કે બધી જુદી જુદી ટીમને ડાયરેક્શન દેવું, કોઈ નાના મોટા પ્રોબ્લેમ્સ હોય તો સલાહ આપવી અને આખી એક્ઝિક્યુટિવ બોર્ડને રિપોર્ટ્સ દેવું અને બધું અપડેટ કરવું અને જે મહારાજ શ્રી અને સંતોની આજ્ઞા હોય તેમ વર્તવું. ચીફ સત્સંગ ઓફિસરનું રોલમાં એક સંત બી હોઈ શકે તો એક હરિભક્ત બી, પણ આ ડિસિઝન એક્ઝિક્યુટિવ બોર્ડ લઈ શકે છે. તેના પછી ચીફ સત્સંગ ઓફિસર નીચે બધા ગ્લોબલ હેડ્સ આવે. તેની પાસે જુદી જુદી સેવા હશે અને ટીમ્સ બી હશે. આ ટીમ્સમાં બે સાથે લઈને નરનારાયણ દેવના સંતો ને ભક્તો અને લક્ષ્મીનારાયણ દેવના સંતો ને ભક્તો કામ કરશે. તો પેલા પોસ્ટમાં આપણે જોઈ ધ ગ્લોબલ હેડ ઓફ કોમ્યુનિકેશન્સ. આ વ્યક્તિનું રોલ હશે કે આખી જગતમાં જ્યારે આપની સત્સંગ બાબત કંઈ વાતચીત થાય તો કોઈ ન્યૂઝ સ્ટેશન, તો ન્યૂઝ પેપરને કંઈ ઇન્ટરવ્યૂ લેવું હોય, તો કંઈ લખવું હોય, ત્યારે સિર્ફ આ જ વ્યક્તિને અને એની ટીમ પાસે જ જઈ શકે. બીજા સંતને કે હરિભક્તને તો બીજા મંદિરને ફક્ત મનાય હશે કે ઇન્ટરવ્યૂ દેવામાં. આ નિયમને આપણે સૌ પાલન કરશું તો આપના સત્સંગમાં કોઈ ખરાબ ટીકા નહીં કરી શકે. હવે બીજું પોસ્ટમાં ગ્લોબલ હેડ ઓફ ચેરિટી. આ વ્યક્તિનું રોલ હશે કે આખી દુનિયામાં જ્યારે જુદા જુદા આપણા મંદિરો ચેરિટીનું કામ કરશે ત્યારે એક સંગત થઈને કરશે, ત્યારે એક નામ નીચે હશે અને સૌનો સત્કાર હશે. ભલે તમે ભારતમાં હશો તો અમેરિકા, તો UK, આફ્રિકા, તો ઓસ્ટ્રેલિયામાં, પણ આપણે કામ કરશું સાથેથી. હમણાં આપણે લોકડાઉનમાં સમયમાં જોઈ તો આપણે બધા જુદા જુદા થઈને સેવા કરી હતી, પણ એકતા વો તો. હવે ત્રીજી પોસ્ટમાં ગ્લોબલ હેડ ઓફ યુવક મંડળ. આ વ્યક્તિનું રોલ હશે કે જુદા જુદા યુવક મંડળને એક બનાવશે અને બધા યુવક અને યુવતી ભલે જુદા જુદા દેશમાં રહેતા હશે તોય પણ સૌને એક નિષ્ઠા હશે, એક વિઝન હશે અને એક પરિવારની લાગણી હશે. આ ટોપિક ઉપર હું એક સ્પેશિયલ વિડીયો બનાવીશ. હવે એના પછી ગ્લોબલ હેડ ઓફ સોશિયલ મીડિયા. હમણાં આપણે જોવા જાય તો બધા મંદિર પાસે પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે. કોઈક વાર એવું લાગે કે આ કોમ્પિટિશન જેવું છે. કોઈક કહે અમારી પાસે આટલા ફોલોઅર્સ છે અને કોઈક કે અમારી પાસે આટલા છે. પણ ભક્તો, આપને એક સંગત જોતું હોય તો આપને બસ એક પરિવારનો એકાઉન્ટ હોવો જોઈએ, જે બધા ભક્તોને ગર્વ હોવો જોઈએ કે એ આપણા છે અને હું એનો છું. તે માટે આ વ્યક્તિ સોશિયલ મીડિયાનું બધું સંભાળશે અને આપના બધા મંદિર
દેશ અને વિદેશનું પણ એક એકાઉન્ટમાં જુદા જુદા દિવસે પ્રકાશન થશે, એટલે બધા ને મહિમા જાગશે કે આખી દુનિયામાં આપના સંતો ને ભક્તો બીજા મંદિરમાં શું કરે છે. આ એક એકાઉન્ટ ઉપર આપને નર નારાયણ દેવ દેશના અને લક્ષ્મી નારાયણ દેવ દેશના સંતોની કથા આપને નિહાળી શકશું. આમ જોવા જાય તો હજી ઘણા ઘણા ટીમ્સ થશે, પણ આજે અટલામાં આપને સમાપ્તિ કરશું. અને એવું લાગે કે આ ટીમ ખાસ જોશે તો તમે પ્લીઝ કોમેન્ટ સેક્શનમાં લખજો. તો રિકેપમાં, આજે આ વિડીયોમાં આપણે એક પ્રોફેશનલ સ્ટ્રક્ચર ઉપર વાત કરી કે જે આપના સત્સંગમાં માટે ઉપયોગી થઈ શકે. હવે ભક્તો, તમારું એક ખાસ કામ છે, તમને આ વિડીયો ગમ્યો હોય અને આ આઈડિયા ગમી હોય તો મહેરબાની કરીને પ્લીઝ તમે શેર કરજો અને ધર્મકુળ અને સંતોને અને ભક્તોને સંભળાવજો. ત્રીજા પાઠમાં હું હજી વાત સંભળાવીશ. જય શ્રી સ્વામિનારાયણ.